आवती काले जे 31 डिसेम्बर 2020 आवी रही है ये अनुसंधाने नॉर्मल वर्ष अने आ वर्ष में घणो बधो फरक जोवामां आवी रह्यो छे। आ वर्षे जे कोरोना नी महामारी वैश्विक रीते चाली रही है एना अनुसंधाने हालनी परिस्थिति में अमदावाद शहर में रात्रे 9 वाग्या पछी कर्फ्यू लागी जाय छे। आवतीकालनी तैयारीओना भागरूपे 9 वाग्या पछी जे सामान्य दिवसों में कर्फ्यू लागे छे एज मुजब आवतीकाले पण रात्रे 9 वाग्या पछी कर्फ्यूनू स्ट्रिक्ट इम्प्लिमेंटेशन करवामां आवशे। आना सिवाय अमदावाद शहर विस्तारनी पेरिफरीना जिल्लाओमां के ज्यां कर्फ्यू नथी चालतो एवी जग्याएथी ज्यां अमदावाद शहेरमां एंट्री थई शके एवा 28 થી 30 अलग अलग पॉइंट उपर चेकपोस्ट कार्यरत छे। आ चेकपोस्ट उपर सामान्य संजोगों में जे फोर्स होय छे एनाथी आवतीकाले वधारवामां आवशे जेथी करी कर्फ्यू समय दरमियान कोईपण व्यक्ति आवश्यक कारणों वगर अमदावाद में प्रवेशी शकशे नहीं। वधुमां 31 ડિસેમ્બર ने लईने સાંજથી જ અમદાવાદ શહેરમાં 7 DCP 14 SCP 50 જેટલા PI દરજ્જાના અધિકારી 100થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 3500થી પણ વધુ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ બંદોબસ્તમાં લાગી જવાનો છે। મીડિયાના માધ્યમે નાગરિકોને પણ એ જ મેસેજ પાસ કરવાનો છે કે 31 ડિસેમ્બરની કોઈપણ પ્રકારની ઉજવણી 9 વાગ્યા પછી એલાઉ નથી। કોઈ કારણસર અમદાવાદની બહાર જવાનું થયું હોય તો 9 વાગ્યા પહેલાં અમદાવાદમાં એન્ટ્રી થઈ જાય એ ખાસ સુનિશ્ચિત કરજો। મોટાભાગના સંજોગોમાં જ્યારે પણ કોઈ નાગરિક કર્ફ્યુ જ્યારે લાગ્યો છે એના પછી જો આવવાનો પ્રયત્ન કરશે તો વિગતવારની તપાસ કરી ચકાસણી કરવામાં આવશે। જો આવશ્યક સેવાઓના ભાગરૂપે નહીં હોય તો એની સામે કર્ફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે। વધુમાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુનું જો સેવન કરેલું જણાઈ આવશે તો એની શરીર સ્થિતિ ઉપરથી એની બોલવાની અથવા ચાલવાની પરિસ્થિતિ ધ્યાને રાખી જરૂર પડે જે તે નાગરિકના બ્લડ સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરાવવામાં આવશે। આલ્કોહોલનું પ્રમાણ મળી આવેથી કાયદેસરનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જાહેરનામામાં જે સામાજિક ગેધરિંગની પરમિશન આપવામાં આવેલી છે એના સિવાયના કોઈપણ ગેધરિંગ થયેલાની જો માહિતી પોલીસને મળશે તો જાહેરનામા ભંગના ગુનો દાખલ કરવામાં આવશે। વધુમાં અમદાવાદ શહેરના જે પેરિફરીના પોલીસ સ્ટેશન છે કે જેના વિસ્તારોમાં ફાર્મ હાઉસ વીકેન્ડ હાઉસ વગેરે હોવાની શક્યતાઓ રહેલી છે એવી જગ્યાએ પણ પોલીસની વોચ રહેવાની છે। આ જગ્યાઓએ પણ કોઈ લેટ નાઇટ પાર્ટીનું આયોજન જો કરવામાં આવેલું છે તો પોલીસની સતત વોચ રહેશે। પોલીસને ખાનગી રીતે અથવા કંટ્રોલ રૂમના મારફતે કોઈ પણ માહિતી જો મળશે તો અવશ્ય એવી જગ્યાએ તાત્કાલિક પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે કોરોનાની મહામારી ચાલી રહી છે એના સંબંધમાં 9 વાગ્યા પછી જે પણ નાગરિક અમદાવાદ શહેરમાં પ્રવેશે છે એની પ્રાથમિક દ્રષ્ટિએ જો દારૂનું સેવન કરેલું અથવા અન્ય કોઈ માદક દ્રવ્ય લીધેલાનું જણાઈ આવે તો એવા નાગરિકને બ્લડ સેમ્પલિંગ માટે લઈ જવામાં આવશે। બ્લડ સેમ્પલમાં આલ્કોહોલનું કે અન્ય કોઈ માદક દ્રવ્યનું પ્રમાણ મળી આવે
તો પ્રોહિબિશનનો કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે. દર વર્ષે સીજી રોડ અને એસજી હાઈવે પર ઉજવણી થતી હોય છે, તો ખાસ બંદોબસ્ત આ બંને રોડ ઉપર ખરો આપણો પોલીસનો કંઈ? દર વર્ષથી આ વર્ષ જેમ અલગ પ્રકારે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે 9 વાગ્યા પછી અમદાવાદ શહેરમાં કર્ફ્યુ લાગી જવાનો છે, જેથી કરી સીજી રોડ, એસજી હાઈવે અથવા અન્ય એવી જે ભીડભાડવાળી જગ્યાઓ કે જ્યાં 31ના દિવસે ભીડ ભૂતકાળમાં થતી હતી એવી જગ્યાએ સ્થાનિક પોલીસ અને બ્રાન્ચ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે અને ચોક્કસપણે 9 વાગે કર્ફ્યુ લાગી જાય એ ખાસ એન્શ્યોર કરવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહી અમદાવાદ શહેર કંટ્રોલ રૂમ દ્વારા દરરોજે દરરોજ કરવામાં આવે છે. 9 વાગ્યા પછી જેટલા બી સર્વેલન્સના કેમેરા છે એ કેમેરામાં કોઈ દુકાન ખુલ્લી હોય અથવા માણસોના ટોળા ભેગા થયેલા હોય તો એ ફોટો કેપ્ચર કરી અને જે તે પોલીસ ઇન્સ્પેક્ટર થાણા ઇન્ચાર્જને મોકલવામાં આવે છે અને એના આધારે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના નાગરિકોને અમદાવાદ શહેર પોલીસ તરફથી આવતીકાલ માટે એક ખૂબ જ અગત્યનો એ મેસેજ છે કે 9 વાગ્યા પછી ક્યાંય પણ બહાર નીકળીએ નહીં, ઘરે જ રહીએ. કોઈ પણ કારણસર જો અમદાવાદની બહાર જવાનું થયું હોય તો 9 વાગ્યા પહેલાં આપણે પોતાના ઘરે પહોંચી જઈએ એ પ્રમાણેનું પ્લાનિંગ રાખીએ, ઘરે રહીએ અને સલામત રહીએ એ જ અમદાવાદ શહેર પોલીસનો અમદાવાદના નાગરિકોને મેસેજ છે. ઓકે સર.